બ્રેક બાદ આગળ વાત કરીએ તો ધાંધંગામાં 26 ગુજરાત બટાલિયન દ્વારા એનસીસીના વિદ્યાર્થીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના વિવિધ જિલ્લાના 400 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવી છે, જેમાં ખાસ કરીને સ્વચ્છતા અભિયાન, પર્યાવરણની જાળવણી માટેનું માર્ગદર્શન, તેમજ દેશની અંદર આર્મીની જવાનો કેવી રીતે કામ કરે છે, તેમજ આર્મીમાં વપરાતા સાધનોને આ વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યા હતા. સાથે કેમ્પમાં લોકોને કલ્ચર, ઓપ્ટિકલ્સ, ગાર્ડ ઓફ ઓનર, ફાયરિંગ જેવી પ્રવૃત્તિ કરાવવામાં આવી છે. 10 દિવસ સુધી આ વિદ્યાર્થીઓને જમવાની રહેવાની પણ સુવિધાઓ આ 26 બટાલિયન દ્વારા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને મેડલ તેમજ પ્રમાણપત્ર અને ગોલ્ડ મેડલ તેમજ સારી એક્ટિવિટી કરનાર ટીમને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં પણ આવ્યા હતા. ધાંગધ્રા આર્મી સ્ટેશનના બ્રિગેડિયર એન્ટોની ગ્રોસી તેમજ બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર કર્નલ KR શેખર તેમજ વિવિધ અધિકારીઓ હાજર રહ્યા હતા અને આ કેમ્પમાં આવેલ વિદ્યાર્થીઓને સાચું માર્ગદર્શન મળી રહે અને પોતે જીવનમાં કઈ રીતે દેશની સેવા કરવા માટે આગળ આવી શકે તે માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. સાથે વિદ્યાર્થીઓને કઈ રજૂઆત હોય તો તે જણાવવા કહ્યું હતું. ખાસ કરીને કેમ્પમાં આવેલ વિદ્યાર્થીઓને સ્વચ્છતા તેમજ પાણી બચાવો અને પર્યાવરણની જાળવણી કરવા માટે વધુ ભાર મૂક્યો હતો. સાથે કેમ્પમાં આવેલ વિદ્યાર્થીઓ દ્વારા ધાંગધ્રા શહેરમાં પર્યાવરણની જાળવણી તેમજ પાણી બચાવો અને સ્વચ્છતા માટે જાગૃત કરવા એક રેલી પણ કાઢવામાં આવી હતી, જે શહેરની મેઇન બજાર બસ સ્ટેન્ડમાં ફરી હતી અને શહેરની નિશાળના વિદ્યાર્થીઓને પણ સ્વચ્છતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે દેશના જવાનો સરહદ પણ કેવી પરિસ્થિતિમાં રહે છે તેમજ યુદ્ધના સમયે કેવી રીતે સામનો કરવામાં આવે છે તે બધી એક્ટિવિટી વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવી હતી. ધર્મેશ રબારી, ZSTV, ધાંગધ્રા.